नमस्कार, આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા નિર્મિત આવો મળીએ કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજ રોજ આવો મળીએ કાર્યક્રમમાં આપણે મળી રહ્યા છીએ માનનીય સુભાષભાઈ યાદવને. એઓ એસોસિએટ પ્રોફેસર છે નર્મદા કોલેજમાં. આમ તો આપ સૌ જાણો છો કે નર્મદા કોલેજમાં MBA છે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ છે. પણ એ કોર્સની સાથે એ આ વર્ષથી લગભગ જુલાઈ મહિનાથી એક નવું હેરિટેજ કરીને નવું એક ડિપાર્ટમેન્ટ જેવું શરૂ કરવામાં આવ્યું છે, અને એ ડિપાર્ટમેન્ટ અંતર્ગત એક નવો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. એ કોર્સ શું છે, કેટલા વખતનો છે, એક કોર્સ કરવાથી શું થાય, શું લાભ થાય, એ વિશે વિસ્તૃત વાત આપણી સાથે સુભાષભાઈ કરશે. સુભાષભાઈ, આપનું ચેનલ નર્મદામાં આવો મળી કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. અને પહેલો પ્રશ્ન જે મને થાય છે તે કે નર્મદા કોલેજ કે જે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો એક વિભાગ કરે છે, વર્ષોથી જાણીતો છે અને ગુજરાતમાં નહીં દેશમાં પણ એનું નામના છે, ત્યાંના વિદ્યાર્થીઓ ખૂબ પંકાયેલા છે, તો એવા માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની વચ્ચે એની સાથે સંલગ્ન કરીને આ હેરિટેજ ડિપાર્ટમેન્ટ કે એવું જે તમે આપ કહો છો તે શું છે અને એમાં કોર્સ શેને માટે શરૂ કરવામાં આવ્યો? હા, નમસ્તે ઋષિભાઈ, ધન્યવાદ મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે. દરસલ જુલાઈ 2020માં ભારત સરકારે એક નવી એજ્યુકેશનલ પોલિસી NEP 2020 કરીને જાહેર કરી છે. બરાબર. એ એજ્યુકેશન પોલિસીનું મંતવ્ય એ છે કે આપણી જે આખી શિક્ષણ વ્યવસ્થા છે એમાં જે આપણું ભારતીય જ્ઞાન, જે બહુ જૂનું જ્ઞાન છે અને એ આપણે વિશ્વને આપતા આવીએ છીએ, એ જ્ઞાનનો અમુક સારાંશ ને અમુક પ્રિન્સિપલ્સ આપણા આધુનિક શિક્ષણમાં પણ એને સામેલ કરવા જોઈએ. બરાબર. તો એના માટે નેશનલ એજ્યુકેશન પોલિસી બહુ મોટું ભાર આપે છે. એ ભારના રૂપે એ લોકો કહે છે કે એક ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ, આપણી જે ભારતીય સનાતન જ્ઞાન પરંપરા છે, એમના અમુક સિદ્ધાંતો, અમુક પ્રિન્સિપલ્સ, અમુક જે જ્ઞાન છે એ આપણે અત્યારે આધુનિક જ્ઞાનમાં પણ એને સામેલ કરીએ તો એનાથી આપણે સારા વિદ્યાર્થીઓ, સારા સમાજ અને સારા દેશની રચના કરી શકીએ. તો એ અનુસંધાન રૂપે નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટે જુલાઈ 2021માં આ વર્ષે 22 જુલાઈએ એક સેન્ટર ફોર હેરિટેજ ઓફ ઇન્ટેલિજન્સ ટ્રેડિશન્સ ઓફ ઇન્ડિયા. આપણી જે ભારતીય ઇન્ટેલિજન્સ ટ્રેડિશન છે એ બહુ જૂની છે, હજારો વર્ષ જૂની છે, અને આપણા જૂના જમાનામાં ઘણી બધી યુનિવર્સિટી હતી મોટી, એમાં લોકો દૂર દૂરથી ભણવા આવતા હતા. બરાબર. એટલે આપણી જે શાસ્ત્રોમાં બધું ઇન્ટેલિજન્સ છે, જે પરંપરા છે, એનો પ્રચાર પ્રસાર, એના લોકોને માહિતી આપવા માટે અમે આ સેન્ટર જુલાઈમાં શરૂ કર્યું. તો એનું જે શોર્ટ ફોર્મ છે એનો અર્થ થાય છે ચિતિ, એને અમે ચિતિના નામથી ઓળખીએ છીએ. અને ચિતિ એટલે કોન્શિયસનેસ, જે પરમ તત્વ છે એના માટે સંસ્કૃતનો શબ્દ છે ચિતિ, અને ઇટ ઇઝ અ ફેમિનાઇન વર્ડ, ઓનલી ફેમિનાઇન વર્ડ ઇન સંસ્કૃત ફોર કોન્શિયસનેસ. તો એ સેન્ટર અમારું જુલાઈથી ચાલે છે. એ સેન્ટરની એક્ટિવિટીના ભાગરૂપે અમે એક નવું કોર્સ પ્રારંભ કરીએ છીએ જેનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ. હવે આ એક ઓનલાઈન કોર્સ છે અને 3 મહિનાનો આ કોર્સનું ડિઝાઇન છે. એમાં ટોટલ 32 લેક્ચર્સ થશે અને શનિ રવિ લેક્ચર્સ થવાના છે. બરાબર. અને આ જે કોર્સ છે એમાં એકચ્યુઅલી આપણો પ્રયાસ એવું છે કે જે સામાન્ય લોકો છે, સ્ટુડન્ટ હોય, હાઉસ વાઇફ હોય, કોઈ પણ એમ, જે પણ જેને પણ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સભ્યતા, ભારતીય જ્ઞાન પરંપરામાં રસ છે અને રુચિ છે, એ લોકો આ કોર્સના દ્વારા એક સાચી અને સચોટ સમજણ ભારતીય જ્ઞાન પરંપરા વિશે, ભારતીય જ્ઞાન પરંપરાના અલગ અલગ જે ભાગો છે એના વિશે એ લોકો મેળવી શકે. તો અમે આ કોર્સમાં એકચ્યુઅલી સંસ્કૃત ભાષા વિશે એક મોટો ટોપિક છે, પછી આપણી જે આયુર્વેદિક સિસ્ટમ છે મેડિસિનની એના વિશે આપણે વાત કરીશું, યોગની જે સિસ્ટમ છે એના વિશે વાત કરીશું, ભારતની બિઝનેસની સમજણ શું છે બિઝનેસ માટે, અર્થશાસ્ત્ર જે છે એક આપણું ગ્રંથ છે એના માટે, અને બીજું ભારતનું પ્રકૃતિ પ્રત્યે જે અન્ડરસ્ટેન્ડિંગ છે, નેચરની પ્રત્યે અન્ડરસ્ટેન્ડિંગ છે એ કેવી વિશિષ્ટ છે, અને એનાથી આપણે ઘણી બધી આધુનિક સમસ્યાનું નિરાકરણ પણ કરી શકીએ. તો એના માટે અમે આ કોર્સનું ડિઝાઇન કર્યું છે અને 14 ડિસેમ્બરથી આ કોર્સ અમે પ્રારંભ કરવાનું શરૂ કરીએ છીએ. તમે જે કંઈ પણ બીજા આ સંલગ્ન વાતો કરી કે આયુર્વેદમાં ઇન્ક્લુડ છે, યોગમાં ઇન્ક્લુડ છે, એમાં ક્યાંય હિન્દુ ધર્મ વિશે વાત મેં આપના મુખે જાણી નહીં, એવું છે ખરું? હા, હિન્દુ ધર્મ એટલે હિન્દુ તો એક આધુનિક શબ્દ છે, પણ જે આપણે આપણું જે મૂળ શબ્દ છે એ છે સનાતન પરંપરા. બરાબર. આપણે સનાતન પરંપરાની વાત કરીએ છીએ.
તો એ સનાતન પરંપરાના ભાગરૂપે આપણા ઋષિઓએ જે જ્ઞાન જૂનું આપણા શાસ્ત્રોમાં જે એ લોકોએ લિપિબદ્ધ કર્યું છે અને જે જ્ઞાન અત્યાર સુધી આપણા સુધી પહોંચ્યું છે એ જ્ઞાન વિશે પણ આપણે બધાને જણાવીશું બેઝિકલી, અને એમાંથી આપણે શું ઉપયોગ કરી શકીએ, ખાસ કરીને વર્તમાન સંદર્ભોમાં વર્તમાન સંજોગોમાં એનો શું ઉપયોગ થઈ શકે એના વિશે પણ આપણે વાત કરીશું. એટલે સર્વધર્મ સંભાવ એ વાતનો આમાં ઇન્ક્લુડ કરવામાં આવશે ખરી? હા, કારણ કે આપણી જે જૂની સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિઓ હંમેશા જે દર્શન છે એ હંમેશા સર્વરૂપ અને સર્વનું છે. બરાબર, આપણે વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ અથવા તો આપણે સર્વના નિરામય સર્વે સંતો નિરામય એવી વાતો કરીએ છીએ, તો આપણી સંકીર્ણ દ્રષ્ટિ નથી. બરાબર, એટલે આપણે આમાં બધાને સામેલ કરવા માંગીએ છીએ અને એ આ જે જ્ઞાન છે એ દરેક ભારતીય જે આપણો સ્ટુડન્ટ છે એનો હક છે, એનો અધિકાર છે, તો એને એ જાણવાનો રહેવો જોઈએ, એના માટે અમારો પ્રયત્ન છે. તો આ કોર્સ જોઈન કરવા માટે શું પ્રક્રિયા શું કરવાની? પ્રક્રિયામાં એવું છે કે એક અમારી જે કોલેજની વેબસાઇટ છે એમાં આ રજીસ્ટ્રેશન ફોર્મની લિંક અમે આપી છે. બરાબર, તો એ લિંક પર ક્લિક કરીને તમે એક ફોર્મ, નાનું ફોર્મ ભરીને એ કોર્સમાં તમે પોતાની વિગતો ભરીને, નામ, તમારું સરનામું, તમારી ડિટેલ્સ બધી ભરીને, અને 1101 રૂપિયા એની ફીસ છે 3 મહિનાના કોર્સની, તો એ ફીસ ભરીને તમે જોઈન કરી શકો. અમારી પાસે વિગત આવી જશે, પછી અમે તમે ફોન નંબર દ્વારા કોન્ટેક્ટ કરીશું. બાકી મને એવું લાગે છે સુભાષભાઈ કે આ કોર્સ લગભગ સાઉથ ગુજરાતમાં બીજે ક્યાંય આવો કંઈક છે નહીં, એટલે માત્ર આપણી એક મોનોપોલી રહેશે એવું કહી શકાય કે આપણે પ્રથમ આ પ્રથમ પગલું ભર્યું છે. આમ ઘણી બધી યુનિવર્સિટીમાં આ વસ્તુ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આપણે પહેલાં સેન્ટર એસ્ટાબ્લિશ કર્યું ભારતીય જ્ઞાન પરંપરા માટે, અને એ સેન્ટરના ભાગરૂપે અમે આ કોર્સ પણ લોન્ચ કર્યું છે, અને બીજી ઘણી બધી એક્ટિવિટીઝ અમે પ્લાન કરીએ છીએ જેમાં કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, ભારતીય સંસ્કૃતિના વિદ્વાન, એમનો આપણે દર મહિનામાં એકવાર લેક્ચર ગોઠવીએ, એવી ચર્ચાઓ આપણે કરીએ જેમાં આ બધી જ્ઞાનની ચર્ચા થાય, એવા બધા એક્ટિવિટીઝ અમે કરવાનું. એટલે ભરૂચ જિલ્લા સિવાય પણ ક્યાંયથી પણ આ તો ઓનલાઈન છે, એટલે કંઈ ક્યાંથી પણ, માત્ર એને જાણ થવી જોઈએ કે ભાઈ આ કોર્સ છે. એ અંગે આપણે બીજા કોઈ પ્રયત્ન કર્યા છે? હા, અમે દાખલા તરીકે ગુજરાતભરના જે શિક્ષકો છે, અમારી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, એમના અમે એ શિક્ષકોને પણ અમે બધી વિગતો આપી છે, અને અહીંયા અત્યારે મારી પાસે જૂનાગઢથી, ગાંધીધામથી એક પ્રોફેસર છે, ભાઈ છે, એ લોકોએ પણ રજીસ્ટર કરાવ્યું છે, પણ આ થોડું લોકોને વધારે ખબર પડે એના માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ. બસ, એટલે મને એ વાતનો પણ આનંદ છે કે ભરૂચમાં નર્મદા સંસ્કૃત પાઠશાળા છે, અને એ પાઠશાળા પણ વર્ષોથી સંસ્કૃતનું જતન તો કરી રહી છે, એટલે એના જે ગુરુજી છે તે ગુરુજી અને એના અધ્યાપકને એ જે આખો સ્ટાફ છે ત્યાં સુધી આપણે વાત પહોંચાડીશું ચોક્કસ, અને એમાંથી પણ જેને રસ છે તે ચોક્કસ આની સાથે જોડાય, એ બંને રીતે કામ રહેશે કે તમને સંસ્કૃત જે છે એ અંગે ઓથેન્ટિક માહિતી ત્યાંથી વધારે સારી મળશે. ત્યાં ઋષિકુમારો છે, તે લોકો પણ આ જાણવા માટે ઉત્સાહિત રહેશે, તો એ ચોક્કસ આમાં કંઈક ફૂરફૂર આપણે કરી શકે. ના, આ તો આપે બહુ સારી માહિતી આપી, કારણ કે મને પણ દાખલા તરીકે સંસ્કૃતનું વિશેષ જ્ઞાન જોઈએ તો એ લોકો મને આપી શકે. ચોક્કસ જેપી કોલેજ છે ભરૂચમાં, ત્યાં તો આપનો સંપર્ક થયો જ હશે, ત્યાં પણ આ રીતના જ્ઞાતાઓ છે. ચોક્કસ, તો સુભાષભાઈ ચોક્કસ આપને મળીને આનંદ થયો, અને ચોક્કસ નર્મદા ચેનલ નર્મદા એ હંમેશા જે કંઈ ભરૂચમાં નવા કાર્યક્રમો હોય છે અને ખાસ કરીને યુવાનોમાં ક્યાં તો આવી જાગૃતિના કારણો છે તેમાં હંમેશા સાથે રહી છે. અમને ખૂબ આનંદ થશે કે આ કોર્સ ખૂબ સારી રીતે ડિઝાઇન કરેલો છે અને સારી રીતે ચાલે. એ થયા પછી પણ જ્યારે પણ તમારે અંગેની કંઈક વધુ લોકો સુધી કંઈ વાત પહોંચાડવી હોય તો ચોક્કસ અમને જણાવશો, અનુકૂળ સમયે આપણે ચોક્કસ લોકો સુધી વાત પહોંચાડીશું. ધન્યવાદ, નમસ્કાર. Thank you.